અમદાવાદની એક સ્કૂલમાં શિક્ષણ જગતને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે। ટીવી સ્ક્રીન પર જોવા મળતો આ પીટી ટીચર ડોક્ટર રવિરાજસિંહ ચૌહાણ છે। જાણીતી સ્કૂલ સેન્ટ ઝેવિયર્સના શિક્ષકે એવી અશ્લીલ હરકતો કરી છે જેને લઈને વાલીઓ અને વિદ્યાર્થીનીઓ ખૂબ જ ગુસ્સામાં છે। સ્કૂલમાં વિદ્યાર્થીનીઓની સલામતીને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે। આ શિક્ષકની હરકતો વિશે જાણીને તમને પણ ગુસ્સો આવી જશે। આ વિકૃત માનસિકતા ધરાવતો શિક્ષક અનેક વિદ્યાર્થીનીઓને ઇન્સ્ટાગ્રામમાં અશ્લીલ મેસેજ કરીને પરેશાન કરતો હતો। વિદ્યાર્થીનીઓ આ શિક્ષકથી એટલી કંટાળી ગઈ હતી કે ક્લાસ ટીચરને અનેક વાર ફરિયાદ કરી, પરંતુ તેમ છતાં કોઈ જ પગલાં નહીં લેવાતા અંતે ઘરમાં માતા પિતાને વાત કરી। દીકરીના મુખે શિક્ષકના વિકૃત વર્તન વિશે સાંભળીને માતા પિતા હચમચી ગયા અને તેમણે સ્કૂલમાં પહોંચીને હોબાળો કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો। વાલીઓની માંગ છે કે શાળા આ શિક્ષક વિરુદ્ધ કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરે, તેમજ તેઓ સવાલ કરી રહ્યા છે કે સ્કૂલ ઓથોરિટી અત્યાર સુધી શિક્ષકને કેમ છાવરતી રહી। એમને સોશિયલ મીડિયા ઉપર ઇન્સ્ટાગ્રામ થ્રુ અમને બધાને ગંદા ગંદા મેસેજ કર્યા છે, ગંદી ગંદી રીલ સેન્ડ કરી છે, અમને એકલામાં મળવા બોલાવે ને અમે એકલામાં એવું બી કે ચાલ આપણે એકલામાં મળીએ ને આપણે ચાલ આપણે એકલામાં મળીએ ને આપણે એકલામાં કરીએ એ રીતનો બી મેસેજ કરેલો છે। અને અમારી માટેની અમે પ્રાઇમરીમાંથી હાઈસ્કૂલમાં ઘણા બધા અહીંયા ગર્લ્સ આવવાના છે તો અમે એ લોકો માટે બી ફાઇટ કરીએ છીએ। અમે ખાલી અમારા માટે નહીં કરતા, બીકોઝ આ ગર્લ્સની સેફટી છે ને સ્કૂલને બધાનું કેવું છે કે આ સરે સ્કૂલને બહુ એવોર્ડ અપાયા છે, બટ સ્કૂલ ખાલી એના સ્વાર્થ માટે જ છે, એ લોકોને ગર્લ્સની સેફટી નથી જોવી। એટલે એક મહિના પછી એને છોકરીઓને એટલા ગંદા મેસેજો નાખ્યા છે કે જે તમે બિલીવ બી ના કરી શકો। અને જો આ સ્કૂલવાળાને અમે લોકોએ કીધું હતું, છોકરીઓએ બી કીધું, પણ સ્કૂલવાળાએ કોઈ એક્શન નથી લીધા અને 10 વર્ષથી આ સર બધાની જોડે આવું કરતા આવ્યા છે। પણ આમાં મોટે ભાગે સ્કૂલનો બી એટલો જ વાંક છે જેટલો આ સરનો છે, કેમ કે સ્કૂલ ઓથોરિટીને ખબર છે આ સર આવા છે, છતાં પણ ખબર નહીં કેમ સ્કૂલ ઓથોરિટીએ અત્યાર સુધી એની કોઈ જોડે કોઈ પગલાં નથી લીધા। જો પગલાં લીધા હોત તો અમારી છોકરીઓ જોડે અત્યારે આ ન થાત। આ 10 વર્ષથી આ લોકો ખબર નથી પડતી કે આની એટલી પહોંચ છે કે શું છે, એ અમને કંઈ જ ખબર નથી। પણ જો એક સ્કૂલમાં આપણી છોકરીઓ સેફ ન હોય તો આપણે એ છોકરીઓને ભણવા કેવી રીતે મોકલવી ત્યાં? આવી ઘટનાઓ છે અને અમારા દીકરીઓ ગભરાઈ ગયા હોવા છતાં સ્કૂલ ઓથોરિટીને કીધા પછી સ્કૂલ ઓથોરિટી એવું કીધું કે તમે તમારા પેરેન્ટ્સને કહો, એમણે અમને કીધું કે ડેડી અમારી જોડે આવા સીન છે। પછી અમે લોકો બધા એક્શનમાં આવ્યા કે ભાઈ આ રીતનું છે તો પછી આમાં કંઈક તો આપણે કંઈક કરવું પડે। ધેન અમે લોકો એમણે એવું કીધું કે તમે અમને એક નોટ આપો, એક લેખિતમાં એવું ફરિયાદ આપો જેથી અમે લોકો એક્શન લઈએ સ્કૂલ ઓથોરિટીએ। એટલે અમે લોકો અત્યારે એની લેખિતમાં ફરિયાદ આપવા માટે આવ્યા છીએ, હવે જોઈએ આગળ શું કરે છે એ લોકો। આ અશ્લીલ ટીચર રવિરાજસિંહથી કંટાળીને વિદ્યાર્થીનીઓ તેના ક્લાસમાં આવતા ડરતી હતી, કારણ કે આ અશ્લીલ શિક્ષક પીટીના ક્લાસમાં વિચિત્ર બહાનાઓથી વિદ્યાર્થીનીઓના શરીરને સ્પર્શ કરતો। આ વિકૃત શિક્ષક વિદ્યાર્થીનીઓને અશ્લીલ મેસેજ પણ કરતો, તેમજ વિદ્યાર્થીનીઓને એકલા મળવા માટે પણ દબાણ કરતો હતો। વિકૃત શિક્ષક વિરુદ્ધ 2017માં પણ સ્કૂલમાં આરોપો લાગ્યા હતા। શિક્ષકની હરકતોથી માનસિક રીતે કંટાળીને 3 વિદ્યાર્થીનીઓ હિંમત બતાવી ફરિયાદ કરી, જેથી સ્કૂલ દ્વારા તપાસ કમિટીની રચના કરતા તપાસમાં 7થી વધુ વિદ્યાર્થીનીઓએ વિકૃત શિક્ષકની અશ્લીલ હરકતોની વાતો જણાવી હતી। અંતે સ્કૂલે આ શિક્ષકને સસ્પેન્ડ કર્યો, પરંતુ વિદ્યાર્થીનીઓ આ અશ્લીલ શિક્ષકને કડકમાં કડક સજા મળે તેવી માંગ કરી રહી છે। પીટી ટીચર વિશે ઇન્સ્ટાગ્રામ ઉપર કંઈક એમને ન ગમે તેવા મેસેજ મોકલાવ્યા હતા, એના વિશે કમ્પ્લેન કરી હતી અને એના સંદર્ભમાં અમે જરૂરી કાર્યવાહી પણ કરી દીધેલી છે। ઇન્ટરનલ કમ્પ્લેન કમિટીની રચના કરેલી છે અને ઇન્ટરનલ કમ્પ્લેન કમિટી 14 સપ્ટેમ્બર સુધીમાં અમને રિપોર્ટ આપશે અને એ રિપોર્ટના આધારે અમે જે કંઈ કાયદાકીય નિર્ણય લેવાનો હશે તે લઈશું। એમને સસ્પેન્ડ કરવામાં આવેલા છે। મારી પાસે જે રજૂઆત આવેલી એમાં 3 છોકરીઓની હતી અને ત્યાર પછી બીજી 7 કે 8 છોકરીઓએ રજૂઆત કરેલી છે, એ ઇન્ટરનલ કમ્પ્લેન કમિટીને કરેલી છે। સ્કૂલમાં વિદ્યાર્થીનીઓ સલામત નહીં હોવાથી સ્કૂલમાં વાલીઓ અને વિદ્યાર્થીનીઓએ સૂત્રોચ્ચાર કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। સ્કૂલ દ્વારા જો પોલીસ ફરિયાદ નહીં કરવામાં આવે તો વાલીઓ સાયબર ક્રાઇમમાં પોલીસ ફરિયાદ નોંધાવશે। તો હાલ સ્કૂલમાં કમિટીએ તપાસની શરૂઆત કરી છે અને તેમણે કડક કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું છે। કેમેરામેન મેહુલ રાઠોડ સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।